તો બાળકો મજા માને ચલો આપણે પાર્ટ ત્રણમાં બધું શીખી ગયા છે એનું ફરી એકવાર રિવિઝન કરી લેશું પાઠ ત્રણ અજબ જેવી વાત છે એમાં એક શબ્દમાં જવાબ લખો કોણ સારું બોલે છે તો જીભ કાન શું કામ કરે છે તો સાંભળવાનું મુખ્ય કેટલા અંગો છે પાંચ આંખ કાન નાક હાથ અને મોઢું આપણે તાળી સેનાથી પાડીએ છીએ તો હાથથી કચરો ક્યાં નાખવો કચરા પેટીમાં બરાબર બે નામ લખો શરીરના અંગો આંખ કાન કે હાથ પગ ગમે તે બે લખી શકો સફાઈના સાધનો સાધનો સાવરણી અને સોપડી ફૂલ ગુલાબ કમળ મોગરો ગમે તે લખી શકો બરાબર પછી આ જોડકા છે સ્વાદ પારખે દાંત સાફ કરવા નખ કાપવા કચરો સાફ કરવા એની સામે બ લખેલા હોય અહીંયા જવાબ સાચા લખવાના તમારે બરાબર છે ત્યારબાદ છે ખરા કે ખોટાની નિશાની કરો બાળકના કાન સાંભળવાનું કામ કરે છે સાચું બાળકના નાના પગ તાળી પાડે છે ખોટું જીભ સ્વાદ પારખે છે ખરું શરીર ગંદુ રાખવું જોઈએ ખોટું અહીંયા વર્ગીકરણ પણ મેં તમને સમજાડ્યું છે શરીરના અંગો ફૂલ બરાબર પછી ખાલી જગ્યા પૂરું જ્યાં ત્યાં ખાલી જગ્યા કરવી નહીં તો ગંદકી જમતા પહેલા ખાલી જગ્યા ધોવા તો હાથ ઘરને ખાલી જ્યાં રાખવું તો ચોખ્ખું ખાલી કપડાં પહેરવા જોઈએ તો ચોખ્ખા કયું અંગ શું કામ કરે છે તે લખો અહીંયા એક વાક્ય આપેલું હશે કે મયંકને ફિલ્મ જોવી છે તો જોવી છે તો શેનાથી જોવાશે આંખ દ્વારા તો આંખ લખવાનું મેહુલને મોરના ટંકા સાંભળવા છે તો શેનાથી સાંભળશે તો કાન દ્વારા ક્રિનાને ફૂટબોલ રમવો છે ફૂટબોલ શેનાથી રમાશે પગથી રસોડામાંથી જમવાની સુગંધ આવે છે તો સુગંધ શેનાથી લેવાય નાક દ્વારા રીનાને નોટબુકમાં લખવું છે તો શેનાથી લખાય હાથ દ્વારા બરાબર આ પાઠ ત્રણનું બધું જ મેં તમને લખાવ્યું એ ફરી રિવિઝન મેં અહીંયા કરાવી દીધું છે ત્યારબાદ અહીંયા સ્વચ્છતા અને શરીરની આસપાસની વાત પણ અહીંયા આપણે કરી છે કે દરરોજ સ્નાન કરવું જોઈએ નખ કાપવા જોઈએ કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ બરાબર અહીંયા જોડકા પણ મેં તમને સમજાવી દીધા કે દાંત બતાયા હોય તો બ્રશ કરવું જોઈએ નાક હોય તો રૂમાલથી સાફ કરવું જોઈએ હાથ તો સાબુથી ધોવા જોઈએ નખ નેલ કટરથી કાપવા જોઈએ બરાબર અહીંયા આપણો પાટા જે આ પૂરો થાય છે હું જે પીક મોકલું અહીંયા તે તમારે બધું જ જોવાનું છે અને લખવાનું છે બાય બાય